રાજકોટમાં 100 જેટલી શાળાને સીલ મારતા શાળા સંચાલકોમાં દોડધામ મચી જવા પામી છે. રાજકોટ અગ્નિકાંડ બાદ રાજ્ય સરકારના આદેશ મુજબ તંત્ર દોડતું થયું છે અને ગુજરાતભરમાં ફાયર સેફ્ટી મુદ્દે તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટમાં ફાયર સેફ્ટીના અભાવે 100 જેટલી શાળાને સીલ માર્યા છે. જ્યારે 30 તારીખથી મહાનગરપાલિકા દ્વારા ફાયર NOC અને BU પરમિશનને લઈને કામગીરી હાથ ધરવામાં આવતા મહાનગરપાલિકા ખાતે શાળા સંચાલકોનો જમાવડો જોવા મળી રહ્યો છે અને શાળાના સીલ ખોલાવવા શાળા સંચાલકો ઊંધા માથે થઈ રહ્યા છે. અત્યારે આપણે રાજકોટ શહેરની લગભગ 100થી વધારે શાળાઓને સીલ મારી દીધા છે. એ સીલ ખોલવાની પ્રક્રિયા માટે થઈને આજે રજૂઆત કરવા આવ્યા છે. શાળાઓ 13 જૂનથી જ્યારે વેકેશન પૂર્ણ થાય છે ને શાળા ચાલુ થવાની છે. જો સીલ નહીં ખુલે તો નાની મોટી જે પણ ક્ષતિ રહી ગઈ છે, ફાયર માટેની હોય અથવા તો NOC મેળવવાની હોય, ત્યાં ફાયરનું સેટઅપ હોય પણ NOC રિન્યુઅલ બાકી હોય, એવી ઘણી બધી શાળાઓ છે. ઘણી શાળાઓનું BU બાકી છે કે જે ઇમ્પેક્ટનો અત્યારે કાયદો છે અમલવારી છે, એમાં પણ ફાઇલ રજૂ કરેલી છે. એવા 2-3 બાબતો થઈને જે સીલ મારી દેવામાં આવ્યા છે. અમારી વિનંતી એટલે છે કે ઝડપથી અમે સીલ ખોલી આપવામાં આવે અને અમે જે પણ સલામતીના પેલા લેવા માટે છે એ પ્રાયોરિટી આપી અને બધી જ રીતના સ્કૂલ એ સલામતી માટે તત્પરતા દાખવે છે, પરંતુ જ્યાં સુધી સીલ ન ખુલે ત્યાં સુધી આ કોઈ પણ કાર્યવાહી કરી શકીએ નહીં. એટલા માટે એ રજૂઆત હતી. આજે સીલ ખોલવા માટેના પત્ર પણ આપવામાં આવી રહ્યા છે અને અમારી એટલી પહેલી છે કે કોઈ સલામતીની કચાશ એક પણ શાળામાં નહીં રહે.